ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું નવું શૈક્ષણિક વર્ષ હવે એપ્રિલથી શરૂ થશે. રાજ્ય સરકારના નિર્ણય બાદ હવે શાળાઓએ વેકેશન સીબીએસઈ બોર્ડની જેમ જ આપવાનું રહેશે. આ અંગે અમદાવાદના વાલીઓ શું માને છે આવું જાણીએ. ખાસ કરીને ગુજરાત સરકારે પણ હવે સીબીએસ બોર્ડની પેટર્ન પ્રમાણે સ્કૂલનું સંચાલન કરવાનું નક્કી કર્યું છે. એપ્રિલ મહિનાથી નવું સત્ર શરૂ થઈ જશે અને 4 મેથી લઈ અને 7 જુલાઈ સુધી વેકેશન આપવામાં આવશે. આ વર્ષથી જ આ નિયમ લાગુ પડશે. શું માની રહ્યા છે અમદાવાદના વાલીઓ? અમદાવાદના વાલીઓ સાથે આપણે વાત કરીએ. ખાસ કરીને નરેશભાઈ, તમને પૂછવા માંગીશ કે જે નિર્ણય લીધો છે રાજ્ય સરકારે, સીબીએસઈ બોર્ડ પ્રમાણે જ હવે સત્ર શરૂ કરવામાં આવશે, તેમજ સીબીએસઈ અને જીબીએસઈ જે બોર્ડ છે એમાં કોઈ ફરક નહીં રહે તો શું કહેશો તમે? ચોક્કસ સરકારનો જે આ નિર્ણય છે, આમ તો 2013માં કપિલ સિંબલ જ્યારે શિક્ષણ મંત્રી હતા, વન સિલેબસ વન કન્ટ્રી પ્રમાણે આવવાનો જ હતો. બહુ મોડો આવ્યો. ગુજરાત સરકારે આ નિર્ણય આ વર્ષે બહુ વહેલો કર્યો છે. ખરેખર આવતા વર્ષે કર્યો હતો, પ્રિપેરેશન બાળકોને બી થાત, પેરેન્ટ્સને બી થાય અને સ્કૂલને બી થાત. બહુ વહેલો નિર્ણય છે, કારણ કે બુક્સ બી નહીં મળી શકે, સરકાર બી એટલી તૈયાર નહીં હોય. પણ હું આવકારને આજ આ નિર્ણયને હું આવકારું છું, કારણ કે સમગ્ર દેશમાં એક જ સરખું માળખું હશે તો આપણું બાળક બીજા રાજ્યમાં જશે તો એની સમકક્ષાએ એ બાળકની જોડે આપણું બાળક ઊભું રહેશે. એટલે એનસીઆરટી જ્યારથી બુક્સ કેન્દ્ર સરકારે બધા જ રાજ્યોમાં લાગુ કરી, તો ગુજરાતમાં બી એનસીઆરટી લાગુ કરી, એટલે ગુજરાત બોર્ડના જે બાળકો હતા એ બાળકોને ખરેખર હવે સારું એજ્યુકેશન મળશે, સારા લેવલના શિક્ષકો મળશે, સારી સ્કૂલ મળશે. એટલે હું માનું છું ત્યાં સુધી 4 બુક્સમાં ઇફેક્ટ થશે. પણ સૌથી વધુ મારી એક જ વસ્તુ કહેવું છે કે ગુજરાતી જે મીડિયમ છે એને સંસ્કૃતિ પ્રમાણે ગુજરાતી મીડિયમ જ રાખો. ઇંગ્લિશ મીડિયમની છે એને તમે એનસીઆરટીમાં કન્વર્ટ કરો, સીબીએસઈમાં લઈ જાઓ. પણ ગુજરાતનું જે કલ્ચર છે અને આખા ભારતમાં એક ગુજરાત જ એવો રાજ્ય છે કે જેણે પોતાનું માળખું અને પોતાના જે સંસ્કૃતિ હોય અને પોતાનું જે સિલેબસ છે ગુજરાતી મીડિયમનું એ ચાલુ રાખેલું છે. તમે શું માનો છો, જ્યારે સત્ર એપ્રિલથી શરૂ થઈ જશે અને મેમાં વેકેશન આપવામાં આવશે, એટલે ક્યાંક ક્યાંક આ જ વર્ષે એપ્લાય કર્યું છે એટલે વાલીઓને પણ તકલીફ તો પડશે, તમે શું માનો? થોડી ઘણી તકલીફ તો રહેવાની છે, પણ બધું હવે રૂલ્સ કર્યું એટલે થોડું ઘણું આપણે એડજસ્ટ કરવું પડશે એ પ્રમાણે. તમે સરકારના નિર્ણયને આવકારો છો ખરા? શ્યોર. તમને પણ એવો પ્રોબ્લેમ થશે કારણ કે તમે કીધું કે પ્લાનિંગ કરી દીધા હોય, આ વર્ષથી જ એપ્લાય કરવાની વાત છે, તો તમે શું માનો છો આ જે નિર્ણય લીધો છે ખૂબ આવકારીય છે પણ આ વર્ષથી નહીં, થોડો સમય આપવાની જરૂર હતી એવું લાગી રહ્યું છે? જરૂર તો જરૂર છે જ, સમય તો આપવો જ પડે, બાળકોને બી આપવો પડે, એમને બી એક્ઝામ વહેલા લેશે જે બી હોય, એ સમય જરૂરી છે. છે આ વખતના સિલેબસમાં થોડો પ્રોબ્લેમ થશે એવું લાગી, પ્રોબ્લેમ થશે. હજુ એક્ઝામ હજુ પતી બી નથી, હજુ લાસ્ટ પેપર કાલે બાકી છે, તો નવી એક્ઝામ હજુ છેલ્લી લાસ્ટ બાકી, એ ક્યારે લેશે? તમે શું માનો છો સીબીએસઈ બોર્ડની પેટર્ન પ્રમાણે ગુજરાત સરકારે હવે સ્કૂલોનું સંચાલન કરવાનું નક્કી કર્યું છે, શું કહેશો? હું આ નિર્ણયને સપોર્ટ કરું છું અને એનું જે એક્ઝિક્યુશન થાય એમાં વધારે એફિશિયન્સી થાય એવું ઈચ્છું છું, કે જે રીતે ગુજરાત સરકારે જે અધિનિયમ બહાર પાડ્યો છે એ પ્રમાણે એ લોકોની વ્યવસ્થા હોવી જોઈએ. બાકી બધી સ્કૂલો એક જ સિસ્ટમથી ચાલે તો પેરેન્ટ્સ માટે પણ સારું છે, અને વહેલા તે પહેલાં ધોરણે કરી કાઢે. આ 2-3 વર્ષથી જે અટકાયેલા છોકરાઓ છે જે કયા બોર્ડના છે એ ખબર જ નથી વાલીઓને પણ, તો એક રીતે એક સિન્ક્રોનાઇઝ પેટર્ન હોય તો સારું જ છે, પણ એમનું ઇમ્પ્લિમેન્ટેશન એકદમ એફિશિયન્ટ હોય તો પેરેન્ટ્સને અને છોકરાઓને, જે અત્યારે જે ગુજરાત બોર્ડના છોકરાઓ ભણે, જે અત્યારે પરીક્ષા આપી રહ્યા છે, એ લોકો ક્યારે ફાઇનલ એક્ઝામ આપશે, ક્યારે વેકેશન છે, પછી બધું જ જો એક જ સિસ્ટમ હોય તો બધી એક જ સિસ્ટમ ફોલો થાય એવી અપેક્ષા છે. તમને લાગે છે સરકારે આ નિયમ લીધો છે પરંતુ બુક્સ આવવામાં થોડા પ્રોબ્લેમ થશે કારણ કે એપ્રિલથી સત્ર શરૂ કરવાનું છે, તો આમાં બાળકોને ખાસ કરીને પ્રોબ્લેમ થશે એવું લાગે? હા, અત્યારના જે સિસ્ટમમાં જે બાળકો અત્યારે એક્ઝામ આપી રહ્યા છે, હવે કેટલી વારમાં એક્ઝામ આવશે, હજુ શું સ્કૂલ અમને નોટિસ આપે છે એના પર આધાર છે. પણ જ્યારે બી આ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ થવું થોડાક મહિના અઘરું તો પડશે, પણ જલ્દી સરસ એફિશિયન્ટ ઇમ્પ્લિમેન્ટેશન થઈ જાય તો સારું. અમદાવાદના વાલીઓનું માનવું છે કે રાજ્ય સરકારનો નિયમ જે નિર્ણય લીધો છે ખૂબ સારો છે પરંતુ વાલીઓ અને બાળકોને આ વર્ષથી લાગુ પડશે એટલે ક્યાંક ને ક્યાંક તકલીફ પડી રહી છે. કેમેરામેન અક્ષર રાવલ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ. રાજ્યશ્રી, દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. થોડી જ વારમાં વાયરલ ખબર.